સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અમીરગઢ પોલીસની ટીમને આજથી 23 દિવસ અગાઉ મરેલ અજાણ્યા ઈસમની લાશના પરિવારજનોની મળી ભાર. પરિવર્તન પરિવાર પેનલે પાલેજ ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો. ડેપ્યુટી સરપંચ તરીકે શબ્બીર ખાન પઠાણની બિનહરીફ વરણી કરાઈ. કેશોદ તાલુકામાં મહેમાન બન્યા વિદેશી પક્ષીઓ. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના નવી દિલ્હીના અધ્યક્ષ એમ વેંકટેશન સંઘ પ્રદેશ દીવની મુલાકાતે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા વડા તરાવ ગામના જરવર ફળિયામાં આવેલા અંબા માતાના મંદિરમાં દર પૂનમ ઉજવવામાં આવે છે અને ભક્તો પ્રસાદી લઈ ધન્યતા અનુભવે છે. ચોટીલાની સાર્વજનિક ગૌશાળાના બચાવ માટે ચોટીલાની સેવાભાવી સંસ્થાઓ અને ચોટીલાના અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. દાહોદ તાલુકાના જેટકો નજીક એક ખાનગી એમ્બ્યુલન્સને અકસ્માત નડતા એમ્બ્યુલન્સમાં સવાર ચાલકને ઓછી વત્તાઓ ઇજાઓ પહોંચતા પ્રાથમિક તબક્કે જાણકારી પ્રાપ્ત થઈ છે. લોક પ્રશ્નો સંવેદાથી સમજી સરકાર નિષ્ઠાપૂર્વક અમલ કરીને સંતોષકારક સુખદ સમાધાન કરવા કટિબદ્ધ છે, મંત્રી પ્રદીપસિંહ પરમાર. વલસાડના વસિયા નજીક સર્જાયો તિપલ અકસ્માત, ચાર વ્યક્તિઓને પહોંચી ગંભીર ઈજા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ પાસે બાઇક ઉપર જઈ રહેલા સલાલા દંપતીને અકસ્માત નડ્યો. ઇકો ચાલકે પાછળથી ટક્કર મારી બાઇક ઉપર જઈ રહેલા દંપતીને ઈજાઓ પહોંચાડતા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડ દ્વારા શાકભાજી માર્કેટયાર્ડ ચાલુ કરવાના સવારના સમયમાં ફેરફાર કર્યો. ઈસુદાને જણાવ્યું કે સીઆર પાટીલે તેમના બે નેતાઓના રાજીનામા કેમ અપાયા. આપ નેતાઓએ સવાણીને ઘરે પહોંચી કહ્યું ઇમોશનલ બ્લેકમેલિંગ. 47ની ઉંમરે હૈદરાબાદની હાઉસ વાઇફે બન્યા 6-pack એમ્સ અને ઘટાડ્યું 24 કિલોનું વજન. સુવારા અને સવાણીના રાજીનામા બાદ ગોપાલે સીઆર પાટીલ પર સાધ્યો નિશાનો. પંજાબમાં સીએમ ચન્નીના સંબંધીઓ સહિત 10 જગ્યાએ ઈડીએ પાડ્યા દરોડા. સુરતની શાળાની ગંભીર બેદરકારી, શિક્ષિકા સંક્રમિત હોવા છતાં ધોરણ 10નો ક્લાસ શરૂ. અમદાવાદ સહિત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 10 રૂપિયાનો વધારો. ભાજપમાં વધ્યો કોરોના, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને આખો પરિવાર સંક્રમિત. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.